પંચમહાલના ગોગંબાના સીમલિયા કોલેજની અંદર વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. પરીક્ષામાં બેસવા ન દેતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. અસાઇનમેન્ટના રૂપિયા ન ભર્યા હોય તેવા વિદ્યાર્થીઓને બહાર કઢાયા છે. કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષામાં ન બેસવા દેતા વિદ્યાર્થીઓ હોબાળો કરી રહ્યા છે. પોલીસે કોલેજ પર પહોંચી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. હોબાળાના દ્રશ્યો જોવા મળ્યા. ગોગંબામાં સીમલિયા કોલેજની અંદર પરીક્ષામાં બેસવા ન દેતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. અસાઇનમેન્ટના રૂપિયા ન ભર્યા હોય તેવા વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા. કોલેજમાં ઇન્ટરનલ પરીક્ષામાં ન બેસવા દેવામાં આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો છે. પોલીસે કોલેજ પર પહોંચી અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે. વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જયેન્દ્ર ફોનલાઇનથી જોડાયા છે. જી જયેન્દ્ર, વિદ્યાર્થીઓ કેમ હોબાળો મચાવી રહ્યા છે અને પોલીસ તેમને કેવી રીતે સમજાવી રહી છે? જે ગોગંબાની સીમલિયા કોલેજ છે તેની અંદર આજરોજ વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ન બેસવા દેવામાં આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. જે કોલેજના આચાર્ય છે તેમના દ્વારા અસાઇનમેન્ટના 200 રૂપિયા, જે 7 અસાઇનમેન્ટ છે તેના 1400 રૂપિયા ભરી અને પરીક્ષામાં બેસવાની વાત કરવામાં આવી હતી. તેને લઈ અને વિદ્યાર્થીઓ તમામ જે વિદ્યાર્થીઓ છે તે કોલેજની બહાર નીકળી ગયા હતા અને એક પ્રકારે હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે ક્યાંક જે આચાર્ય છે તેમના દ્વારા પૈસાની માંગણી કરવામાં આવે છે અને પૈસા ઉઘરાવવામાં આવે છે, જેને લઈ અને વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓનો એવો પણ આક્ષેપ છે કે આ વિસ્તારની અંદર મોટાભાગે આદિવાસી વિદ્યાર્થીઓ આવતા હોય, તેમની જોડે આવવાનું ભાડું સુધા નથી હોતું, ત્યારે આવા રૂપિયા ક્યાંથી લાવે છે? સમગ્ર મામલે હાલ વિદ્યાર્થીઓને શાંત પાડવા માટે જે દમાવા પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આચાર્ય જે કોલેજ છે તે અને વિદ્યાર્થીઓ વચ્ચે સમાધાનનું વલણ અપનાવી રહ્યા છે. જી આભાર સમગ્ર જાણકારી આપવા માટે.